પીડા આપે છે માતાને દીકરો, કોને કહેવા જાય? કોઈને એમ કહે કે અમારો દીકરો નથી, કોઈ માને ખરું? પોતે જે છુપા છુપા કરેલા કુકર્મો આજે એના આડા આવે છે, રડી રહી છે. એક દિવસ એવું બન્યું, એ દીકરાએ આવી અને માની છાતી ઉપર લાત મારી, માં હવે ધન આપી દે, મારીશ 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 કરતા લાત મારી. ધુંધુલીથી આ સહન ન થયું. અડધી રાત્રે જઈ કુવામાં પડી મરી ગઈ છે, આત્મહત્યા કરી. ધંધુકારી એકલો થયો ઘરમાં, હવે તો પાંચ ગણિકાઓને પોતાના ઘરમાં લઈ આવ્યો, પણ ગણિકાઓ એમને એમ થોડી પલાય છે, ગણિકાઓનું પાલન એમને એમ થાય? ચોરી કરવા લાગ્યો. એક દિવસ કોઈ મોટા રાજાના રાજ્યની અંદરથી ચોરી કરી અને ઘણું બધું ધન લઈ આવ્યો. ગણિકાઓને એમ થયું કે ચૌર્યમ કરો યશો બાલહ, આ તો ચોરી કરે છે, કાલે એ પકડાશે, એની સાથે આપણે માર્યા જઈશું. અડધી રાત્રે સ્નેહ કરતા કરતા સ્નેહના પાસમાં બાંધતા એક ગણિકા બે પગ ઉપર બેઠી, એક ગણિકાએ હાથ પકડ્યા, એક ગણિકાએ બીજો હાથ પકડ્યો, બીજી ગણિકાએ બીજો પગ પકડ્યો, ચાર ગણિકાઓએ ચાર પગ પકડ્યા અને એક ગણિકા ગળું દબાવી અને મારવા લાગી, પ્રાણ નીકળતો નથી. ગણિકાઓને એમ થયું કે જો આ બચ્યો તો આપણે મર્યા. રસોડામાં ગઈ અને ધગ ધગતા અંગારા લઈ આવી, મોડું ફાડી અને અંગારા એના મુખમાં પધરાવ્યા છે. મહાપરાણે આજે ધુંધુકારીનો પ્રાણ છૂટ્યો છે અને ઘરની અંદર એ ધુંધુકારીને દાટી દીધો છે. ગણિકાઓ ત્યાંથી નીકળી ગઈ છે, પણ ધુંધુકારી મરાયો એ વાતની જાહેરાત સમય જતા થઈ. ગોકર્ણને ખબર પડી, ગયામાં જઈ ગોકર્ણે પોતાના ભાઈનું શ્રાદ્ધ કરી ફરતો ફરતો પાછો પોતાના ઘરમાં આવ્યો છે. એક દિવસની વાત, ગોકર્ણ મહારાજ પોતાના આંગણામાં જ્યારે સૂતા છે ત્યારે એમણે દ્રશ્ય જોયું છે કે પાણી હતું એની અંદર પરપોટા થવા લાગ્યા, એમાંથી એક આકાર બન્યો શક્રન મેષ ઘેટા જેવો. એ આકાર વૃદ્ધિને પામ્યો શક્રુદ હસ્તી, એમાંથી પાછો હાથી બન્યો શક્રુચ મહિષો ભવત, થોડીક વારમાં પાછો એ પાડો બન્યો. અને એમ કરતા કરતા એમાંથી ભડકો થયો, અગ્નિ બળ્યો. ગોકર્ણ કઈ સમજ્યો નથી, હાથમાં અંજલિ લઈ અને કહે કે કોણ છે, મંત્ર બોલી અને પાણી છાંટ્યું, તેમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો. કોણ છે તું? ભાઈ, હું તારો ભાઈ. ધંધુકારી, ગોકર્ણ કહે કે પણ ભાઈ તારી આવી દેશ. હા ભાઈ, હું મારા જ કર્મોથી આજે પ્રેત બન્યો છું, પ્રેત યોનિ મારાથી સહન નથી થતી. ભાઈ, ભૂખ લાગે છે, અન્ન સામે છે ખવાતું નથી, તરસ લાગી છે જલ સામે છે જલ પીવાતું નથી. ભાઈ, મારે આ પ્રેતીઓની મારાથી સહન નથી થતી, મને આ પ્રેતીઓની માંથી છોડાવો. પણ ભાઈ, તારા માટે અમે ગયાનું શ્રાદ્ધ કર્યું. અરે ભાઈ, મારા જીવનના કુકર્મો હવે મારી આંખની સામે આવે, એટલા તો મેં કુકર્મો કર્યા છે કે એક નહીં ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિ મેં ન ભવિષ્ય. ભાઈ, એક નહીં સો ગયા ના તમે શ્રાદ્ધ કરો ને તો પણ મારી મુક્તિ નહીં થાય. ઉપાયમ, બીજો કંઈક ઉપાય બતાવો, એનો કંઈક ઉપાય કર. ભાઈ, તું શાંત થા, હું તારી મુક્તિનો ઉપાય કરીશ. બંને ભાઈઓ સામસામા રડી રહ્યા છે. ધુંધુકારી શાંત થયો છે, સવાર પડી છે, વિચારણા કરી છે, સંતોને પૂછ્યું છે, માર્ગ મળતો નથી. આકાશમાં જતા સૂર્યના રથની ગતિને અટકાવી
અને સૂર્યને પૂછ્યું છે, એમણે એક જ વાત કરી કે એના માટે એક જ ઉપાય, જેના 100 ગયાના શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન થતી હોય ને એની પાછળ એક વખત ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કરુ, એની પાછળ સપ્તાહનું વાચન કરો. અને ગોકર્ણ મહારાજે પોતાના આંગણાની અંદર કથાનું આયોજન કર્યું છે. ઘણા બધા લોકો આ કથા શ્રવણ કરવા માટે આવ્યા છે અને એ સમયે પેલો ધંધુકારી પણ આવ્યો છે. ખીચોખીચ મંડપ છે, ક્યાંય એને જગ્યા દેખાતી નથી. એક મોટો જે વાંસનો થાંભલો હતો મંડપનો, એ થાંભલામાં આવી અને ધંધુકારી બેઠો છે. પહેલા દિવસની કથા થઈ અને એ પહેલા દિવસના કથાના દરમિયાન એ વાંસનો થાંભલો ફાટ્યો છે, પહેલી ગાંઠ ફાટી, બીજા દિવસે બીજી ગાંઠ, ત્રીજે દિવસે ત્રીજી ગાંઠ, ચોથે દિવસે ચોથી ગાંઠ. 7 દિવસ ત્યાં પૂર્ણ થયા ત્યારે એક દિવ્ય વિમાન આવ્યું છે ધુંધુકારીને લેવા માટે. ધુંધુકારીને દિવ્ય દેહ આપી અને એ વિમાનમાં બેસાડી અને વિમાન જ્યાં ઉડવા જાય ત્યારે ગોકર્ણે વિમાનને રોક્યું. મહારાજ શ્રવણમ તુ કૃતમ સર્વે, આ બધાએ શ્રવણ કર્યું છે, બધાને મુક્તિ કેમ નહીં? ત્યારે હરિદાસો જે હતા એમણે જવાબ આપ્યો, ન તથા મનનમ કૃતમ. શ્રવણ બધાએ કર્યું પણ શ્રવણ કર્યા પછી જે કથા કહેવાઈ એનું મનન એક જ આ ધુંધુકારી કરતો હતો, બીજા કોઈ ન હતા કરતા. કથા જ્યારે સાંભળીએ ત્યારે કથામાં જે દિવ્ય વાતો આવી હોય એ દિવ્ય વાતોને જ્યારે કથા પૂર્ણ કરી અને ઘરે જઈએ ત્યારે એને વાગોળવી જોઈએ. આપણે પિક્ચર જોવા માટે થિયેટર પાસે ગયા હોય તો પિક્ચર પૂરું થાય પછી લોકો વાતો કરતા કરતા કેવા નીકળે, કારણ કે આવી લાત તો બહુ સરસ મારી હતી, આ ડાયલોગ બહુ સારો હતો. ગોકર્ણ મહારાજ બીજી વખત કથા કરી અને બીજી વખત જ્યારે કથા કરી ત્યારે સાક્ષાત ભગવાન પોતાના દૂતોને સાથે લઈ, અર્જુન પ્રહલાદ આદિને સાથે લઈ અને આ સભામાં પધાર્યા છે અને સૌને આનંદ આનંદ થયો છે. અને આ કથાથી નારદજી ખૂબ પ્રસન્ન થયા છે અને છેવટે કથાનો વિધિ વિધાન વિશે પૂછ્યું છે. નારદજીએ વિધિ વિધાન વિશે જ્યારે પૂછ્યું ત્યારે કથાનો મહિમા એક અધ્યાયની અંદર બતાવ્યો વિધિ વિધાન. એમાં એમ બતાવ્યું કે નિર્વિઘ્નતા માટે સૌથી પહેલા ગણનાથની સ્થાપના કરવી, વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને ભગવાનની સ્થાપના કરવી, પિતૃઓની પૂજા કરવી અને જપ માટે બ્રાહ્મણો બેસાડી અને જપ તપ કરાવવા, ભાગવતજીનો પાઠ કરાવવો, પૂજાનો આખો વિધિ બતાવ્યો છે. પછી શ્રોતા અને વક્તાના લક્ષણો બતાવ્યા કે શ્રોતા કેવા હોવા જોઈએ, કે એક નિષ્ઠ, એની નિષ્ઠા જે છે એ ભગવાનમાં હોવી જોઈએ, ભક્તિવાન હોવા જોઈએ. વક્તા જે વચનો કહેતા હોય એ વચનમાં વિશ્વાસ રાખવા વાળો શ્રોતા હોવો જોઈએ. ત્યારે વક્તાના પણ લક્ષણો બતાવ્યા. વક્તા કેવા હોવા જોઈએ તો કે વિરક્ત, કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ વગર ના, કે આ મળે તો જ કથા કરું એમ નહીં, વિરક્ત, ફક્ત કથાનો પ્રેમ અને કથાના પ્રેમથી કથા કરતા હોય, વ્યવસાયથી નહીં. વૈષ્ણવ, એની સાથે સાથે વૈષ્ણવ પણ હોવા જોઈએ. વૈષ્ણવ એટલા માટે કે એના પ્રત્યેનો ન્યાય એ શાસ્ત્રને આપી શકે. દેવી ભાગવતના કે દેવી પુરાણોના કોઈ વક્તા હોય આવીને બેસે ભાગવતની કથા કરવા માટે, પણ એની અંદર વાતો ફક્ત દેવીની કરે તો એ ભાગવતને ક્યાંથી ન્યાય મળે? એટલા માટે વૈષ્ણવ વક્તા હોવા જોઈએ. વિરક્તા વૈષ્ણવ. પછી એક દ્રષ્ટાંત આપ્યું, દ્રષ્ટાંત કુશલો ઉધીર, દ્રષ્ટાંત આપી આપી અને શ્રોતાઓના મગજની અંદર કથાઓને પૂર્ણ રીતે ઉતારી શકે એવો વક્તા હોવો જોઈએ, ધીર હોવો જોઈએ, ગંભીર હોવો જોઈએ. વ્રત કઈ રીતે કરવું તો એના માટે ઉપવાસ માટે પ્રશ્ન પૂછ્યો છે કે આ કથા જ્યારે આપમાંથી પણ કોઈએ પૂછ્યું હતું કે શાસ્ત્રીજી ઉપવાસ કરવો કે ન કરવો,
तो कथा में एम बताव्यू के बनी शके तो उपवास करवो, फलाहारेण फलनो आहार करवो। फलना आहार थी जो तमने न चालतु होए तो पछी एक टाइम भोजन करवो। फराड़ तो क्यांथी घुस्यो खबर ज नथी पड़ती, अने एमां आ हाबुदाणो तो क्यांथी आव्यो खबर ज नथी। फलना आहार थी न चाले तो एक टाइम भोजन करवो, अने एक टाइम भोजन में पण तमने एम लागे कि ना भूख्या नथी रहेवातुं, तो भोजनम तु वरम मन्ये कथा श्रवण कारणम। कथाना श्रवणनी अंदर जो भूख जो कारण बनती होय तो ए भूख ने छोड़ी देवी, एटले तमारे जमी लेवू चार टाइम पण कथा करवी। उपवास सेना माटे करवा तो एना माटेनुं पण कारण बताव्युं छे, मलमूत्र जयार्थम ही लब्ध्वाहार सुखावह। कथामां बैठा होय અને પછી તમને પેટની તકલીફ થાય, બીજું થાય, આળસ આવે, બગાસા આવે, ઊંઘ આવે, આવું બધું ન થાય, એટલા માટે થઈ એવો આહાર લેવો જેનાથી કથામાં વિક્ષેપ ન પડે। બીજા બધા ઘણા બધા, ક્રોધ ન કરવો, અક્રોધ નાહા, શૌચ પરાહા, પવિત્રતા જાળવવી, સતતમ બ્રહ્મચારી બિહી, સતત મનની અંદર બ્રહ્મચર્યનું પાલન કરવું। બ્રહ્મચર્યનું પાલન એટલે કે જે બ્રહ્મની કથા તમે સાંભળો છો એનું આચરણ, એનું ચર્યણ તમારા મનમાં સતત રહે। બ્રહ્મચર્યનો અર્થ કેવલ આપણા સાંસારિક નિયમો પ્રમાણે આપણે જે વિચાર કરીએ છીએ એ નહીં, બ્રહ્મચર્ય એટલે બ્રહ્મનું આચરણ સદૈવ કરવું, બ્રહ્મને જ મગજમાં રાખી અને એનું આચરણ કરવું, એવું બ્રહ્મચર્યનું પાલન કરવું।